તમે જુઓ વૃદ્ધો પણ કમાલના હોય છે. હા, એક દાદા અને દાદી એ બે નક્કી કર્યું કે આપણે આપણા બાળપણના આપણા જે જુવાનીના જે દિવસો હતા ને એને યાદ કરીએ. બાળપણના દિવસોમાં તો કોઈ મુલાકાત નહોતી એટલે નક્કી થઈ ગયું કે ભાઈ જુવાનીના દિવસો યાદ કરીએ, કાંઈ વાંધો નહીં. તો દાદાએ કહ્યું કે આવતીકાલે આપણે જે બગીચે મળતા હતા ને ત્યાં જ આપણે બંને મળશું. તો દાદી કે કાંઈ વાંધો નહીં. દાદા જે છે ને એ સવાર સવાર ની માલી પાસે એમ કહ્યું કે હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈ અને આવ્યા. અને સાંજ પડી ગઈ અને દાદી ના આવ્યા એટલે દાદી ના જ આવ્યા. પણ સાંજે દાદાએ ઘરે જઈને લાકડીનો ઘા કર્યો અને દાદી ઉપર ગરમ થઈને બોલ્યા, અલી ગાંડી તને શરમ નથી આવતી? આપણે નક્કી થઈ ગયું હતું કે આપણે જુવાનીના દિવસોમાં જ્યાં મળતા હતા ત્યાં આપણે મળશું ને તું આવી નહીં. હું આખો દિવસ સવાર નો સાંજ સુધી હાથોમાં ફૂલોનો ગુલદસ્તો લઈને ઉભો રહ્યો, થાકી ગયો, ભૂખો તરસ્યો, મને એમ કે તું આવીશ, પણ તું આવી કેમ નહીં? એટલે દાદીએ શરમાતા શરમાતા થોડુંક દાદાની સામે સ્મિત કર્યું કે માફ કરજો, મને મમ્મીએ ત્યાં આવવાની ના પાડી. વાત ખૂબ નાની છે, આવી હાસ્યની ઘણી બધી વાતો છે. તમે જુઓ એક ડોશીમાં એ 85 વર્ષે અદાલતમાં ગયા અને કીધું જજ સાહેબને કે મારે છૂટાછેડા જોઈએ. અને જજ સાહેબ કરે જેડા કે માળી આ ઉંમરે છૂટાછેડાનું કારણ નહીં, કે મને એની ભેગો હવે વહ ભવ કાઢવો વહમો પડે છે, મારે એની સાથે મારે કોઈ સંબંધ નથી રાખવો એટલે નથી જ રાખવો, તું મને છૂટાછેડા લઈ દે. વકીલોએ સમજાવ્યા, જજે સમજાવ્યા, માડી રહેવા દો. અરે કે નહીં, પણ આનું કારણ શું? એ તો કે છૂટાછેડાનું આ ઉંમરે કારણ. એટલે દાદીએ કીધું કે ઈ ટાળો ડાડો મને જેટલી ગાડું દેવી હોય એટલી દઈ દે છે, પણ પછી હું જ્યારે ગાડું હામી દઉં તો કાનમાંથી મીટર બારું કાઢીને મારી ગાળો જ નથી સાંભળતો. એમ ટૂંકમાં પરાણે ગાળો નથી સાંભળતો. હા, એવું હતું. તમે જુઓ એક જગ્યાએ એક સુખી દાંપત્ય જીવન હતું, દાદા અને દાદી બેન બે આમ 70 વર્ષે પહોંચેલા પણ અલમસ્ત એવા તંદુરસ્ત શરીર. પત્રકારો આવ્યા ને ઇન્ટરવ્યુ લેવા માટે બેને બેહાડ્યા અને દાદાએ કીધું, દાદાને પૂછ્યું કે દાદા કે હા આ ઉંમરે પણ તમારું આટલું બધું સ્વાસ્થ્ય સારું છે એનું કારણ શું? એટલે દાદાએ કીધું કે કંઈ નહીં બેટા, કે જો આજથી એમ કહેવાય કે 45 વર્ષ પહેલાં અમારા બેના લગ્ન થયા. તો કે બરાબર છે, પણ લગ્ન થયા ને ત્યારે અમે બે નક્કી એવું કર્યું કે લગ્ન જીવન દાંપત્ય જીવન દરમિયાન આપણા ઘરે કોઈ પણ આપણે બંને બાજીએ તો જેની પણ ભૂલ થાય એ વ્યક્તિ 5 કિલોમીટર સુધી ચાલવા માટે જશે, ટૂંકમાં સજા એને ભોગવવાની. તો દાદા કે રોજ ભૂલ તો બેટા મારી જ હોય કે? બરાબર છે. તો કે એમાં એવું હતું કે હું રોજ કંઈક ને કંઈક ભૂલ કરતો ને રોજ એમ કહેવાય કે 5 કિલોમીટર ચાલવા જતો ને એટલે મારે કસરત થઈ જતી અને એના લીધે સારું હું ખાઈ શકતો એટલે મારે કસરતના લીધે અને ખોરાકના લીધે શરીર આવું સારું છે. તો પત્રકારો મૂંઝાણા, દાદા એ તો તમારા શરીરની વાત છે, દાદી તે તમારી જેમ હૃષ્ટપૃષ્ટ અને આમ તંદુરસ્ત છે એનું કારણ શું? ત્યારે દાદાએ કીધું કે યાર ક્યાં જૂના ઉખાણા તું પૂછે છે, હવે પૂછ્યું છે તો સાંભળી લે. કે શું? કે હું એ 5 કિલોમીટર ચાલવા જ્યારે જતો ને તો કે હા ત્યારે આ તારી દાદી છે ને હા એ પાછળ પાછળ આવતી હતી કે હું 5 કિલોમીટર સુધી ચાલ્યો કે નહીં, કેમ છેક સુધી મારી પાછળ પાછળ જોવા માટે આવતી હું 5 કિલોમીટર સુધી ચાલ્યો કે નહીં એમ. અને તમે જુઓ ઘણી બધી નાનકડી વાતો છે. તમે જુઓ, તું હાથમાં મહેંદી મુકાવ ગામનાને ખબર પડે કે તને અને મને કેવો છે લગાવ. હા, એક દાદા અને દાદી હંમેશા દાદા છે ને કાયમ એને એમના દાદીને કાયમ ને કાયમ માટે એમ કે સ્વીટ હાર્ટ આઈ લવ યુ, સ્વીટ હાર્ટ આઈ લવ યુ, સ્વીટ હાર્ટ તું મને છાપું આપ, સ્વીટ હાર્ટ તું મને ચા આપ, સ્વીટ હાર્ટ તે મારા કપડાં ધોઈ કાઢ્યા, સ્વીટ હાર્ટ ચાલ આજે ફરવા માટે જઈએ, ચાલ આજે એમ કહેવાય કે હોટલમાં જમવા માટે જઈએ, ચાલ આજે બગીચે બેસવા માટે જઈએ, સ્વીટ હાર્ટ ચાલ આપણે ફરવા માટે જઈએ. રોજ સ્વીટ હાર્ટ કરે. એટલે બાજુમાં નવા પરણેલા બે પતિ પત્ની આવેલા ને એમણે પૂછ્યું દાદાને કે દાદા કે હા આ ઉંમરે પણ દાદીને ખૂબ પ્રેમ કરો છો તમે, પ્રેમની વાત આવી ને. અરે ઘટી પેટ છોરણ મેં પ્રકૃતિ મરોરણ મેં સિર પેચ તોરણ મેં અતિ ઉર જાય ખેત મંદ મંદ હાસન મેં વરુની વિરાસન મેં અરે આનંદ ઉજાસન મેં ચકા ચોંદ ચાય ખેત મોતી મની માલન મેં ચીકુટી કે તાલન મેં ચેતક લગાઈ કે આજ પ્રેમ બાણ દે ગયો નજાન એક થે ગયો સુપંથી મન લે ગયો ઝરોખે ધગ લાઈ કે. દાદા તમે દાદીને ખૂબ પ્રેમ કરતા લાગો છો, કેમ? કે અમે દરરોજ જોતા હોઈએ છીએ કે તમે દાદીને કાયમ સ્વીટ હાર્ટ આઈ લવ યુ ડિયર ડાર્લિંગ આવા બધા શબ્દો કહો છો, પણ એમાં દરરોજ તમે કહો છો હાય સ્વીટ હાર્ટ ચાલ ચા પીએ, હાય સ્વીટ હાર્ટ તું મારા કપડાં ધોઈ નાખ, હાય સ્વીટ હાર્ટ ચાલ ફરવા જાય, તમે કાયમ સ્વીટ હાર્ટ કયા કરો છો. તો તમે આમ ખૂબ દાદીને પ્રેમ કરતા હો એવું લાગે છે. ત્યારે દાદાએ કીધું ના રે ના ગગા એવું કાંઈ નથી, તો એ કે અમારા લગ્ન થયા ને એના 5મા વર્ષે જ હું એનું નામ ભૂલી ગયો હતો,
પછી મારા સ્વીટ હાર્ટ સ્વીટ હાર્ટ થી હેલું જાય છે તો તારા બાપ નું શું જાય છે? વડીલો નું કઈ નક્કી નથી. તમે જો એક જગ્યાએ જોરદાર વરસાદ આવ્યો, કેવો વરસાદ! મદભરી વળગી મેલ માજા ગગન હળગી ગયા, જળ ભેરા તા દળ જડાયા ને ગળ વરણ દળ વિભરી ગયા. હે પહણા શિખર પર દિયણ પ્રાચડ જગણ સેના ઓગળિયા, સાઢ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમ ચમ વીજળી. નેત્રે પને ભાદ્રવ માસ પ્રગળા વહે પચરંગ વાદળા, ગઢ હળડ દળણ યમર ગાજર શિખર ઉજરંગ શ્યામળા. હે જલકંત નદિયા ભેરા સરોવર ચરણ ગિરવર જળ જરે, જસલિયણ રૂતણ ઋતુમાલ જામંદ સનત વીચળ સાંભરે. હે નેત્રે પને ભાદ્રવ માસ પ્રગળા વહે પચરંગ વાદળા, ગઢ હળડ દળણ યમર ગાજન શિખર ઉજરંગ શ્યામળા. આવો વરસાદ આવ્યો અને એની માલિપા એમ કહે કે પૂર આવ્યું. પૂરની માલિપા એક દાદા અને દાદી હાથમાં બાવડું પકડીને તણાતા જતા. એમાં દાદાના હાથની માલિપા માછલી આવી અને કાંઠે ઘા કરી, અને ઘા કરીને એટલે એટલું બોલ્યા, બેટા મારું જે થવું હોય એ થાય, પણ તું તો બચી જા. કે માછલીને કાંઠે ઘા કરીને પાસે કે મારું જે થવું હોય થાય, પણ તું તો બચી જા. આમાં કઈ ખબર ન પડી માછલીને એમણે બચાવી કે મારી નાખી. પણ સાહેબ આ તો નાની મોટી બધી વાતો છે, હાસ્યની બધી વાતો છે. પણ તમે જુઓ કે ગામની માલિપા આપણે સારામાં સારું મોટામાં મોટું વૃક્ષ જેને વડલો કહેવાય, એમ ઘરની માલિપા પણ જો કોઈ વૃદ્ધ જે હોય ને એને વડલા કહેવાય. સાહેબ એ વડલો ફળ ભલે ના આપે, પણ ઘેઘૂર છાંયડો બહુ આપતો હોય છે. તો અંતમાં તો હું એટલું કહીશ કે ઘરની માલિપા કોઈ વૃદ્ધ હોય ને તો એને પ્રેમ કરજો, એને ચાહજો અને એમના આશીર્વાદ લેજો. કારણ કે આ સોશિયલ મીડિયાની દુનિયાની માલિપા આપણી જે જૂની વાર્તા હતી ને એ મરી પરવાની છે. આપણી જે મૂળભૂત સંસ્કૃતિ હતી એ વિલુપ્ત થવાના આરે છે. ત્યારે વડીલોની પાસે તમે બેસજો ને તો જુદી જુદી નહીં નવી એ જૂના એમ કહેવાય કે જમાનાની વાતો આપણને જાણવા મળશે. એ સતી સુરા અને સતી અને સુરાઓની વાતો આપણને જાણવા મળશે. અને હું તો સાહેબ કાયમની માલિપા દુનિયાની માલિપા હું વટથી કહું છું કે આજે ઘર પરિવાર સાથે બેહી અને ટીવીની માલિપા કોઈ એક સિરિયલ જોઈ શકે એવું કોઈ માધ્યમ દીકરી બંને સાથે બેહી અને એને માણી શકતા હોય. કારણ કે ડાયરો છે ને કે એ નહીં રાગ નહીં રાગીણી, આ નહીં નહીં રાગ નહીં રાગીણી, આ નહીં ગાણું નહીં ગીત, આ તો દુહો અમારા દેશનો, એ તો ચરરર વિંધે છે. હા, પણ ડાયરો હોય કેવો કે સતી સંત અને સુરાઓની વાતો કરાવે ડાયરો, સતી સંત અને સુરાઓની વાતો કરાવે ડાયરો, આ કુદરતના ફોળે બેસી અને ગાયો ચરાવે ડાયરો. અરે કાગ મેઘણ કે બ્રહ્માનંદની કવિતાઓનો વિસ્તાર, પછી સ્મશાનમાં એ સિંધુડાનો આ રાગ છેડાવે ડાયરો. સાહેબ કોઈ દાદીમાં ના એમ કહેવાય કે જુદી જુદી જૂની જૂની બધી વાતો સાંભળશો ને તો એમની જુદા જુદા મલકની સતી સંત અને સુરાઓની વાતો જાણવા મળશે. વડીલોની પાસે બેહજો સાહેબ, એમના એમની પાસેથી જાણેલી વાતો છે ને એમાંથી કંઈક નવું એમ નયન રમ્ય કંઈક વાતો જાણવા મળશે. કારણ કે તમે જુઓ હવે લગ્ન ગીતો સાવ મરી પરવાયા છે. લગ્ન ગીતોની માલિપા હવે એવો દમ રહ્યો નથી, પણ જૂના જે આપણા લગ્ન ગીતો હતા સાહેબ, કેવા લગ્ન ગીત જેને સાંભળતા નહીં એ માલિપા, સાંભળતાની માલિપા. સાહેબ હું એમ કહું કે કોઈ વૈરાગી થયેલો માણા હોય, ભેખ લીધેલો માણા હોય, લગ્ન ગીત સાંભળે ઢોલની માલિપે કડી બાંગ ધીબાંગ રડી બાંગ ધીબાંગ રડી બાંગ ધીબાંગ એમ કહ્યું કે ઢોલની માલિપા દાંડિયું પડતી હોય સાંભળે લગ્ન ગીત સાંભળે તો એને પણ વેહ ગૂંકી, એને પણ પોતાનો ભેખ મૂકી અને પાછા એમ કહેવાય કે ચોરીએ ચડવાનું મન થાય ને સાહેબ, એવા લગ્ન ગીત હતા. હો પણ કેવા લગ્ન ગીત હતા! કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગરે, માણા રાજ હોસીલા વીરા તમે કોયલને રે ઉડાવો આપણે દેશ. જુદી જુદી લોક સાહિત્યની માલિપા વાતો હતી. લગ્ન જીવનની વાત આવે એટલે એક વાત કહું કે દુનિયાની માલિપા કોઈ પણ દીકરીએ બાપ પાસે કોઈ દિવસ કંઈ માંગ્યું નથી. દુનિયાની માલિપા કોઈ પણ દીકરીએ બાપ પાસે કંઈ માંગ્યું નથી. અને દુનિયાની માલિપા કોઈ પણ બાપ એવો નથી જન્મો સાહેબ કે જેણે એને પોતાની દીકરીને કંઈક ઓછું આપ્યું હોય. તલવારને એમ કહેવાય કે રૂવાડે રૂવાડે તલવારના ઝાટકા લાગી ગયા હોય અને ગોળીઓથી વિંધાય અને એ મર્દ માણસનો દેહ છે એ નવરાતના ગરબા જેવો થઈ ગયો હોય તો એ મર્દ માણસ કોઈ દી રોવે નહીં.
અરે કદા આજ ધીંગાણામાં ઉતરવાનું થાય પણ કેવા ધીંગાણા જામે કે સાંજે ધ્રુડિયા પાંજલા વાળા હાંકળેથી બાગ છૂટે બાંક બોલી ગામડામાં ધીયા હાંક બાંક ત્યાં તો છૂટા સિંહ જમ્મુ જાળા પછૂટા પેનાંગ જાણે તૂટા આસ માણ કેણા ફૂટા જબી ધાંક અરે જ્વાળા ભાળા તીંગુ વાળા પ્રલી ગાળો વેરે જે કે પાંડવ વાળા રાખે ગાળા રાખે દાણપુરી અને ભોગાળા ઉઠેલા વાહે વાદળા ના નોર ફરે પડે તારી બંદુકારી વાગારણ દૂર કે કણા જણંગી ગાડી ઠણંગી પાગરા ગાડી જણંગી સારા તક આગ ઉઠિયા જો તાર રણંગી સિંધુ વાળા ઠણંગી ઉઠિયા રોગ ડણંગી મામલા સુરા ઘરે માર માર હનુમંત ધોમવા ને લંકા ડાળા જેમાં હાલા વેરી હંદા વાળા ગાળા ધ્રુડી આવી જાય ધોળ દીયે ગામડામાં લૂંટવા ને પડે ધાડા મારી ધમોરોળી વાળા ઘેરા જાય કે મેં કીધા તો બંધ ઘેરા ખાળે ખાળા નચાવે સાગરા પડા દેવરું તો ખાળા ગેડા નચાવે ટપાલ ગડે બાજે ના બેરા ના પીઠે ઉથડી કમેરી અને થડીકા ચોટાણા ચાડા દિગપાળા ધીયા પાળે ચડી ચાગ ડાળે ઢાળે મેદની ચકોર જેમ ધંધે લાગા લંકાવાળા રામચંદ્ર જેમ થયા અહીંયા કોરવા પાંડવા જુ તો મજા આવે ઘુસાણિયા ને પૃથ્વીરાજે બળી ભોગ દીધા તા જેવા ફેર પાછા ગજવાળા વાળા ભૂખા જગ્યા ગજાણ તે તો લાંગણી ગળા દી હતી જાગે ખાંગ ભગ લેવા કુંવારી ઉધરી ભરી ભરવા ને કાજી તા તો રૂંડમાળા વાળા માતા શંકરે પરિવારો ગણિયાણ ગાવા લાગા અને ગોખડે અંટારી નારી ગોખડામાં લાગે જો વકંતરીયા જીવતા કે હારી આજા કામ જેમાં ખૂટે લોળી ચૂડે લાળી ભોળે રોગી ભંગ ગાળી રોવે ધારી એક ધારી વિધવારી રામ રડતો રૂડો ખૂબ લાગે હો હા એ પોતાના વેવાય વેલા ને પ્રાર્થના કરતો જતો કે બાપ મારી દીકરીને મેં ખૂબ સંસ્કાર આપ્યા છે લાડકોટ થી ઉછેરી છે એની કદાચ ભૂલ થાય ને તો સૌથી પહેલી વાત મને કરજો સૌથી પહેલો ઠબકો મને આપજો કારણ કે એ મારી ભોળવડી પાડેવા જેવી દીકરી છે એને કદાચ કંઈ ખબર ના પડે ને તો એ બધી વાત તમે મને કરજો એટલે સાહેબ તે દિવસે એ ફળ એ મરદ બાપ છે ને ગામને પાદર રહ રહુડે પોતાની દીકરીને વળાવતો હોય અને ત્યારે રોતો હોય ને મરદ માણસ ત્યારે રોતો ખૂબ રૂવો લાગે દુનિયાની માલિપા તો આવી અઢળક વાતો છે અઢળક લોકશાહીની બધી સંસ્કૃતિની વાતો છે પણ બાપ અને દીકરીની પણ વાતો ઘણી બધી આપણે લઈને પણ આવશું આગળના એપિસોડમાં પણ કહેવાનો મતલબ એટલો કે લોકશાહીની માલિપા જે સંસ્કૃતિ જે આપણે જૂની વાતો જે ધરોહર જે જળવાઈને બેઠી છે ને સાહેબ એનાથી મોટું કોઈ માધ્યમ ન હોઈ શકે આપણી સંસ્કૃતિને જાળવવાનું ત્યારે તમે બધાએ મને શાંતિ રાખી સાંભળો અને કદાચ આ વિડીયો તમને ગમશે એ બદલ તમે બધાએ મને સાંભળ્યા બદલ આપસૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ધન્યવાદ જય હિન્દ.